સુરતમાં આપના બે કોર્પોરેટર સામે 10 લાખની લાંચના આરોપનો કેસ કે જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાનો મુખ્યમંત્રીને પત્ર, વરાછા ઝોન એના બે અધિકારી સામે FIR દાખલ કરવાની માંગ કરી છે. કાર્યપાલક ઇજનેર અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર સામે FIR દાખલ કરવા માંગ કરવામાં આવી. બંને અધિકારીઓની પાર્કિંગ કૌભાંડમાં સંડોવણીનો આરોપ લાગ્યો. બંને અધિકારીની આવકની તપાસ કરવા પણ વિજય પાનસેરિયાએ માંગ કરી. જે રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે એના આધારે મેં અલગ અલગ મુદ્દા ટાંકેલા. મારો પહેલો મુદ્દો એ હતો કે મીટિંગ કરવાનું સ્થળ વરાછા ઝોન એનીઓ કાર્યપાલક ઇજનેરની ઓફિસ કેમ? બીજું, કાર્યપાલક ઇજનેર શા માટે કહે છે કે બધાએ ફોન બહાર રાખવાના? ત્રીજી મહત્વની વાત, જ્યારે ફરિયાદી માફીનામું લખે છે કે મારાથી ભૂલ થઈ છે, છતાં બી એ માફીનામું રેકોર્ડ પર શા માટે ન લીધું? ધનંજય રાણે, તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર, એમ કહે છે કે અમે ત્રીજું નેત્ર ખોલશું તો મજા નહીં આવે, આવી ધમકી શા માટે ફરિયાદીને આપવામાં આવે છે? ત્યારના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા એવું કહે છે કે અમારી સામે એક્શન લેવાશે તો અમે ગમે ત્યાં ગોઠવાઈ જશું, એમને કોઈનો ડર નથી, કાયદાનો ડર નથી, આવી હિંમત એમની પાસે આવે ક્યાંથી? છેલ્લો અને મહત્વનો મુદ્દો, કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા એવું બોલે છે કે એમની પાસે પૈસાની વ્યવસ્થા હશે તો જ આ પાડી હશે ને, એનો મતલબ તો ઇન્વોલ્વડ હતા આ તમામ કાંડમાં, એમનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ હતું, વચ્ચે તેની ભૂમિકા હતી, તેમની ભાગીદારી હતી, છતાં પણ તેઓની સામે કોઈ પણ પ્રકારના પગલા ન લેવાયા. એટલે મારે યાદપત્ર તરીકે શમશેરસિંહને એક પત્ર SEBI લખવો પડ્યો અને માનનીય મુખ્યમંત્રીશ્રીને લખવો પડ્યો કે આમની સામે એક્શન લો અને આમનું FIR માં નામ દાખલ કરો.